નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર નવેમ્બર બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ આપું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આ આપણા ડેલી જે કે ટેસ્ટ છે તેમાં દસ પ્રશ્નો છે એટલે કે દસ માર્ક્સ તો દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો કઈ રીતના અહીંયા તમે જોઈ શકો છો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પાંચ પ્રશ્નો અને આગળ તમે જોઈ શકશો વિજ્ઞાન અને ટેકનોલોજીના પાંચ પ્રશ્નો એટલે ટોટલ દસ પ્રશ્નો છે તો આ દસ પ્રશ્નોના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને સાથે સાથે તમારે એ પણ જણાવવાનું છે કે તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો તમે તમારા આન્સર લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે હિન્દુ ધર્મ વિષય તરીકે કોર્સમાં સામેલ કરનાર ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે એટલે હિન્દુ ધર્મ છે તેને વિષય તરીકે કોર્સમાં સામેલ કર્યો છે એ પણ ગુજરાતની એક યુનિવર્સિટી છે તે યુનિવર્સિટીનું નામ શું છે તો સાચો જવાબ રહેશે મિત્રો વીર નર્મદ યુનિવર્સિટી કઈ છે વીર નર્મદ યુનિવર્સિટી ઓકે વીર નર્મદ યુનિવર્સિટી છે યાદ રાખ લેજો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેનું આખું નામ છે અને તમે અહીંયા જે ઇમેજમાં જોઈ શકો છો એ કોણ છે તો તેના વાઇસ ચાન્સેલર છે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા કોણ છે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ઓકે ચર્ચા કરી લે મિત્રો આપણે તો વીર નર્મદ યુનિવર્સિટી નવા શૈક્ષણિક સત્રથી હિન્દુ અભ્યાસમાં નવો અનુસ્નાતક અભ્યાસ શરૂ કરવાનો છે આર્ટ્સ ફેકલ્ટી આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ વખત હિન્દુ ધર્મ વિષય તરીકે ભણવામાં આવશે જેને પગલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આ પ્રકારનો કોર્સ ચલાવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બનવાની છે જો વાત કરીશું તો સિંદીકોટના સભ્ય છે ડૉક્ટર સ્નેહલ જોશી એમણે શું કર્યું છે એમએ સમાજશાસ્ત્ર સમાજશાસ્ત્ર જે વિભાગ છે તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં હિન્દુ અભ્યાસ પર બે વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો એમણે તો પ્રસ્તાવ મૂક્યો અને આ જે બે વર્ષનો હિન્દુ અભ્યાસ છે અભ્યાસક્રમ છે તે હાલમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એમાં બે હજાર એકવીસ બાવીસથી આર્ટ્સ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચલાવવામાં આવે છે નોટ કરજો બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એમાં તો ઓલરેડી ચલાવવામાં આવે જ છે હવે સિન્ડિકેટ સભ્યોના વચ્ચે ચર્ચા થઈ તો ચર્ચા બાદ શું કરવામાં આવ્યું કે દરસા દરખાસ્ત જે છે તે સ્વીકારવામાં આવી છે અને બાદમાં તમામ સભ્યો દ્વારા તેને મંજૂર કરવામાં આવી છે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ હવે યુનિવર્સિટીના એમ એ સમાજશાસ્ત્ર વિભાગમાં આગામી શૈક્ષણિક વર્ષમાં એટલે કે બે હજાર બાવીસ ત્રેવીસમાં ભણાવવામાં આવશે યાદ રાખજો તમારે નોટ કરવાનું છે વીર નર્મદ યુનિવર્સિટી બરાબર છે હિન્દુ ધર્મને વિષય તરીકે સામેલ કરવામાં આવશે તેના જે ચાન્સેલર વાઇસ ચાન્સેલર છે તેમનું નામ છે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા હવે વીર નર્મદ પરથી તમને યાદ આવવું જોઈએ કવિ નર્મદ કવિ નર્મદની મિત્રો વાત કરી તો કવિ નર્મદ છે એમણે આપણા ગુજરાતનું જે રાજ્યગાન છે ને તે લખ્યું છે જય જય ગરવી ગુજરાત શું લખ્યું છે જય જય ગરવી ગુજરાત અને એમની જે આત્મકથા છે તે આત્મકથા આપણા ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કહેવાય છે તો એ જે આત્મકથા છે ને કવિ નર્મદની જે આત્મક આત્મકથા છે તે આત્મકથાનું નામ શું છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે આગળ જોઈશું તો સેકન્ડ સવાલ છે તાજેતરમાં ઓક્ટોબર મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ઓક્ટોબર મહિના માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ કોની પસંદગી થઈ છે તો સાચો જવાબ રહેશે આસિફ અલી આસિફ અલી છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો પાકિસ્તાનના છે શું છે પાકિસ્તાનના છે અને અહીંયા તમે જોઈ શકો છો આયર્લેન્ડના જે લેડી છે લોરા નામ છે તેમનું બરાબર એમને આઈસીસી વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી કરવામાં આવી છે ઓક્ટોબર મહિનાની વાત ચાલી રહી છે કયા મહિનાની ઓક્ટોબર મહિનાની વાત ચાલી રહી છે જોઈ લઈએ મિત્રો આપણે એના વિશે તો પાકિસ્તાનના આસિફ અલી અને આયર્લેન્ડની લોરા ડેલની આખું નામ છે લોરા ડેલની ઓક્ટોબર મહિના માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યા છે આસિફ અલીની વાત કરીએ મિત્રો તો બાંગ્લાદેશના સાકિબ અલ હસન અને નામી છે ડેવિડ વિઝન એમને પુરસ્કારો આજે પુરુષોના પુરસ્કાર છે ને એના માટે અને આ જે લોરા ડેલની છે તેમની વાત કરીએ તો તેમણે ગેબી લુઇસ અને જિમ્બાબવેની મેરી એન્ડ મુસોન્ડો આ બંનેને હરાવી દીધા કેમ કે આ ત્રણ ત્રણ જણના નોમિનેશનમાં નામ હતા પરંતુ વિજેતા કોણ બન્યું પાકિસ્તાનના આસિફ અલી અને આયર્લેન્ડના લોરા ડેલની આસિફ અલીની વાત કરીએ ઓક્ટોબરમાં આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે ત્રણ મેચોમાં હાર વિના બાવન રન બનાવ્યા હતા બસો તોંતેર પોઈન્ટ અડસઠની સ્ટ્રાઇક રેટથી અને આયર્લેન્ડના જે સુકાની છે ડેલાની અથવા તો ડેલની લોરા ડેલની તેમણે ઝિમ્બાબે સામે ત્રણ એકથી વન ડે શ્રેણી જીતી અને ત્રેસઠ બોલમાં એકસો ઓગણીસને એકસો નેવ્યાસી રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી સત્યાવીસ રનમાં નોટ કરજો ત્રેસઠ બોલમાં એકસો નેવ્યાસી રન બનાવ્યા છે સત્યાવીસ રનમાં ચાર વિકેટ લીધી છે આયર્લેન્ડ આયર્લેન્ડ પરથી મિત્રો મને યાદ આવે છે આપણે ભણ્યા હતા જો તમને યાદ હોય તો આયરલેન્ડ છે આયર્લેન્ડ આયર્લેન્ડના એક મહિલા ખેલાડી છે તેમણે એક ઇતિહાસ રચ્યો છે કે સૌથી નાનામાં નાની વયે સેન્ચુરી મારી હોય એમનું નામ કોઈને યાદ આવે છે એમનું નામ છે એમી હન્ટર શું છે એમી હન્ટર નોટ કરજો એમી હન્ટર એમનું નામ છે ઓકે આઈસીસીની વાત થઈ છે મિત્રો આઈસીસીનો લોગો તમે જોઈ શકો છો અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો આઈસીસીનો લોગો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેનું ફૂલ ફોર્મ થાય છે ઓગણીસો નવમાં તેની સ્થાપના કરવામાં આવી હતી હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં અને સી એમનું નામ છે જ્યોફ એલરડ્રાઇસ ચેરપર્સનની વાત કરીએ તો ગ્રેગ બાર્કલે તેના ચેરપર્સન છે નોટ કરી લેજો બરાબર છે બીજી વસ્તુ તમારા માટે એક પ્રશ્ન બને છે મિત્રો આઈસીસીની વાત કરીએ ને તો આઈસીસી પરથી એક બીજું નામ થાય છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે હવે અહીંયા વાત થઈ છે મિત્રો આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ અને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તો આપણે જોઈ લઈએ અત્યાર સુધીમાં જે લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હોય તો જોઈ લો તમે જાન્યુઆરી મહિનાથી લઈ જાન્યુઆરી બે હજાર એકવીસથી આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી પહેલાં આપણે મેન્સ જોઈ લઈશું તો મેન્સમાં સૌ પ્રથમ હેટ્રિક મારી હતી આપણા ભારતના લોકોએ રિસભ પંત સૌપ્રથમ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે રિષભ પંત અને સબમાઇલ સબનીમ ઇસ્માઇલ જેઓ સાઉથ આફ્રિકાના છે તો આ બંનેને સૌપ્રથમ પ્રથમ આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મેન અને વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ સોરી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એન્ડ વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ બન્યા હતા ફેબ્રુઆરીમાં આર અશ્વિન માર્ચમાં કુમાર એપ્રિલમાં બાબર આઝમ પાકિસ્તાન મેમાં મુસ્કિર રહીમ બાંગ્લાદેશ જૂનમાં ડેવન કોનવે ન્યૂઝીલેન્ડ જુલાઈમાં સાકિબ અલ હસન બાંગ્લાદેશ ઓગસ્ટમાં જો રૂટ ઇંગ્લેન્ડ સપ્ટેમ્બરમાં સંદીપ લાંબીછાને નેપાળ અને ઓક્ટોબરમાં આપણે વાત કરીએ છીએ આસિફ અલી આ વાત કરીએ પુરુષોની જો વુમનની વાત કરીએ તો સબનીલ ઇસ્માઇલ સાઉથ આફ્રિકા જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં ટેમી બ્યુમોન્ડ ઇંગ્લેન્ડ માર્ચમાં લીઝેલી સાઉથ આફ્રિકા એપ્રિલમાં એલિસા હેલી ઓસ્ટ્રેલિયા મેની અંદર વાત કરીએ તો કેથરીન બ્રાયસ સ્કોટલેન્ડ જૂનમાં વાત કરીએ તો સોફી એકલસ્ટોન ઇંગ્લેન્ડ જુલાઈમાં વાત કરીએ તો સ્ટેફની ટેલર વેસ્ટ ઇન્ડિઝ ઓગસ્ટની વાત કરીએ તો ઇમિયર રિચાર્ડસન આયર્લેન્ડ સપ્ટેમ્બરની વાત કરીએ તો હિધર નાઇટ ઇંગ્લેન્ડ અને ઓક્ટોબરની વાત કરીએ તો લોરા ડેલની અને અહીંયા યાદ રાખવાનું છે કે આપણા ભારતમાંથી કોઈ પણ મહિલા ખેલાડી આમાં સામેલ નથી જેમને એવોર્ડ મળ્યો હોય ઓકે નોટ કરી લેજો તમારે શું યાદ રાખવાનું પરીક્ષા હોય ને પરીક્ષાના આગલા મહિનાનું અને પ્રથમ આ બંને યાદ રાખવાના આ બંને પૂછાઈ શકે છે પરીક્ષાના આગલા મહિનાનું અને પ્રથમ જે હોય ને એ પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે અને મિત્રો તમને વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ત્રણ મિત્રો જોડે એટલીસ્ટ આને શેર કરી દેજો ત્યારબાદનો સવાલ છે કે દર વર્ષે નેશનલ એજ્યુકેશન ડે ક્યારે મનાવવામાં આવે છે આપણા ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે તે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો સાચો આન્સર છે મિત્રો આન્સર પર જતાં પહેલાં જણાવી દઉં કે તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરજો તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો એમણે પણ ત્રણ મિત્રોને શેર કરે મિત્રો આપણો અહીંયા આશે છે કે આપણા ગુજરાત ગુજરાતમાંથી જેટલા પણ મિત્રો ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે સારું કરંટ અફેર પ્રોવાઈડ કરવું જે પરીક્ષામાં પૂછાઈ શકે છે ઓકે અને આ જે આપણો અભિયાન છે એમાં તમારે મને સપોર્ટ કરવાનો છે વિડીયોને લાઇક અને શેર કરીને અને આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરીને બંને યુટ્યુબ ચેનલની વાત કરી રહ્યો છું હું ઓકે આ ઉપરાંત જણાવી દઉં કે આપણી ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરવાનું બાકી હોય તો જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ છે તે બિલકુલ ફ્રીમાં તમને મળશે અહીંયાથી ઓકે ડેલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ બિલકુલ ફ્રીમાં મળશે તમને ટેલિગ્રામ ચેનલ પરથી તો એ પણ તમે ત્યાંથી લઈ શકો છો અને આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને ખાસ પ્રેસ કરજો ભૂલતા નહીં ત્યારબાદ જોઈશું મિત્રો આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો તો અગિયારમી નવેમ્બર અગિયારમી નવેમ્બરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અહીંયા હું કહું છું રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઓકે આપણા ભારતના જે પ્રથમ શિક્ષણ મંત્રી હતા જેમનું નામ હતું મોલાના અબુલ કલામ આઝાદ એમનો જન્મદિવસ છે અગિયારમી નવેમ્બરના રોજ અને એમના જન્મદિવસને જ મનાવવામાં આવે છે ભારતમાં નેશનલ એજ્યુકેશન ડે એમનું આ વાક્ય છે ખૂબ સરસ છે કે એજ્યુકેશન ઇમ્પાર્ટેડ બાય હાર્ટ કેન બ્રિંગ રિવોલ્યુશન ઇન ધ સોસાયટી એટલે જે હૃદયપૂર્વક ભણાવેલું જે શિક્ષણ છે તે સમાજમાં ક્રાંતિ લાવી શકે છે બરાબર જોઈ લઈએ આપણે એના વિશે એમના વિશે જોતા પહેલાં મિત્રો જણાવી દઉં અહીંયા વાત થઈ છે નેશનલ એજ્યુકેશન ડેની તો મને કોઈ જણાવશે વર્લ્ડ એજ્યુકેશન ડે ક્યારે મનાવવામાં આવે છે વર્લ્ડ એજ્યુકેશન ડે છે તે ક્યારે મનાવવામાં આવે છે જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવશે અહીંયા વાત થઈ છે અગિયાર નવેમ્બરના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે મોલાના અબુલ કલામ આઝાદની જયંતિ છે તેઓ એક ફ્રીડમ ફાઇટર હતા અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી લઈને બે ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવન દરમિયાન તેઓ આપણા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતા હાલમાં આપણા ભારતના મંત્રી પૂછાય તો શું આવશે તો યાદ રાખજો ધર્મેન્દ્ર પ્રધાન શું આવશે ધર્મેન્દ્ર પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન છે વાત થઈ છે મિત્રો મોલાના અબ્દુલ કલામ આઝાદનું તો એમના વિશે આપણે જોઈએ તમે ઇમેજમાં જોઈ શકો છો અને અગિયાર નવેમ્બર અઢારસો અઠ્યાસીમાં તેમનો જન્મ થયો તો મક્કામાં જે હાલમાં કઈ જગ્યાએ આવેલું છે સાઉદી અરેબિયા એ વખતે ઓટોમેન એમ્પાયર કહેવાતું હતું અને તેમનું નિધન થયું હતું બાવીસમી ફેબ્રુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં દિલ્હીમાં અહીંથી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ અહીંયા આપણે શિક્ષણ દિવસની વાત કરી રહ્યા છીએ શું વાત કરી રહ્યા છે આપણે શિક્ષણ દિવસની વાત કરી રહ્યા છીએ મિત્રો તો શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ભારતમાં ભારતમાં શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો પાંચમી સપ્ટેમ્બરના રોજ પાંચમી સપ્ટેમ્બર છે તે આપણા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ જે હતા જેમનું નામ શું હતું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એમનો જન્મદિવસ છે પરંતુ વિશ્વ શિક્ષક દિવસ પૂછાય વિશ્વ શિક્ષક દિવસ તો આન્સર બદલાઈ જાય મિત્રો વિશ્વ શિક્ષક દિવસની વાત કરીએ તો ક્યારે મનાવવામાં આવે છે તો તે પાંચમી ઓક્ટોબરના રોજ એક મહિનાનો ફરક છે ખાસ નોટ કરજો બરાબર પરીક્ષામાં પૂછાઈ શકે છે ત્યારબાદ મિત્રો જોઈશું ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં જારી થયેલા ગ્લોબલ ડ્રગ્સ પોલિસી ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે યાદ રાખજો પ્રથમ વખત આ જે ઇન્ડેક્સ છે તે જારી કરવામાં આવ્યો છે પ્રથમ વખત આ ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો છે યાદ રાખજો શું છે ગ્લોબલ ડ્રગ પોલિસી ઇન્ડેક્સ તો એમાં ભારત છે અઢારમા નંબર ઉપર કેટલામાં નંબર પર છે અઢાર ટોટલ ત્રીસ કન્ટ્રી છે ત્રીસ જેટલા દેશો છે અને એમાં ભારતનું સ્થાન છે અઢારમા નંબરનું જોઈ લઈએ છીએ આપણે શું છે એક્ઝેક્ટલી ગ્લોબલ ડ્રગ પોલિસી ઇન્ડેક્સ એની પહેલી આવૃત્તિ છે અને અઢારમા નંબર પર ભારત છે હાર્મ રિડક્શન કન્સોર્ટિયમ હાર્મ રિડક્શન કન્સોટિયમ દ્વારા નવેમ્બર બે હજાર એકવીસમાં બહાર પાડવામાં આવ્યું છે અને આ ઇન્ડેક્સમાં માનવીય અને આરોગ્ય આધારિત દવા નીતિઓ પર ટોચના જે પાંચ દેશો કહી શકીએ તે કયા કયા છે નોર્વે પ્રથમ ન્યૂઝીલેન્ડ સેકન્ડ પોર્ટુગલ થર્ડ યુકે ફોર્થ અને ઓસ્ટ્રેલિયા ફિફ્થ નંબર પર છે આ જે ઇન્ડેક્સમાં એકથી પાંચ દેશો કહીએ તો આ મેં તમને દર્શાવ્યા એ છે ગ્લોબલ ડ્રગ પોલિસી ઇન્ડેક્સની વાત કરીએ તો એક નવું સાધન કહી શકીએ જે ત્રીસ દેશોની ડ્રગ નીતિઓનું પ્રથમ વાર ડેટા આધારિત વૈશ્વિક વિશ્લેષણ કરે અને વ્યવસ્થિત વ્યાપક અને પારદર્શક રીતે તેમના અમલીકરણની ઓફર કરે છે ખાસ નોટ કરજો અઢારમા નંબર પર છે ટોટલ કેટલા ત્રીસ દેશો છે અને ટોપમાં જે કહી શકીએ તો નોર્વે યાદ રાખવાનું છે પ્રથમ નંબર પર ઓકે નોર્વે છે તે પ્રથમ નંબર પર છે લાસ્ટમાં કહીએ ને લાસ્ટ તો છેલ્લે ત્રીસમા નંબર પર બ્રાઝિલ છે કયું છે બ્રાઝિલ છે પણ નોટ કરજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં કઈ દ્વારા હાર્બીઝર નામની તેની પ્રથમ વૈશ્વિક હેકાથોન શરૂ કરવામાં આવી છે મોસ્ટ સવાલ હાર્બીઝર નામની તેની પ્રથમ વૈશ્વિક હેકાથોન શરૂ કરવામાં આવી છે કઈ બેંક દ્વારા તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોના દ્વારા આરબીઆઈ દ્વારા યાદ રાખજો હાર્બિઝર કરીને તેમની પ્રથમ વૈશ્વિક હેકાથોન છે તે શરૂ કરવામાં આવી છે તમારા મનમાં પ્રશ્ન થશે હેકાથોન એટલે શું તો હેકાથોન એટલે શું થાય કે ખૂબ જ બહોળા પ્રમાણમાં વ્યક્તિઓ માણસો એકત્રિત થાય અને કમ્પ્યુટર પર પ્રોગ્રામિંગ કરે બરાબર છે એને હેકાથોન કહેવાય છે નોટ કરી લેજો એને હેકાથોન કહેવાય છે તો હાર્બિઝર નામ આપવામાં આવ્યું છે આરબીઆઈ દ્વારા જોઈ લઈએ આપણે એના વિશે તો હેકાથોનમાં જે પાર્ટિસિપન્ટ્સ છે એમણે એવા ઉકેલો ઓળખશે એટલે એ પ્રમાણે એનું ડેવલપ કરશે કે એમના માટે કે ડિજિટલ ચૂકવણીઓ ઓછી સેવા આપતા લોકોને સુલભ બનાવવા માટે અને જે ચૂકવણી છે પેમેન્ટ છે તેની સરળતા વપરાશકર્તાના અનુભવને વધારવાનો અને સાથે સાથે ડિજિટલ ચૂકવણીને સુરક્ષાને મજબૂત બનાવવી ગ્રાહકોની સુરક્ષાને પ્રોત્સાહન આપવું આ બધી જેનામાં ક્ષમતા હોય ને એ લોકો આમાં ભાગીદારી લેશે એટલે એમાં આવા એવા આવા પાર્ટિસિપેટ જે હશે તે આમાં ભાગ લેશે તેની એક થીમ પણ રાખવામાં આવી છે થીમ છે સ્માર્ટર ડિજિટલ પેમેન્ટ્સ હાર્બિન્જર બે હજાર એકવીસના ભાગ બનવાથી સહભાગીઓને ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળવાની અને પ્રખ્યાત જ્યુરી સમક્ષ તેમના નવીન ઉકેલો પ્રદર્શિત કરવાની દરેક શ્રેણીમાં આકર્ષક ઇનામોની ઇનામો જીતવાની તક મળશે એટલે કહી શકીએ ને કે એમાં નિષ્ણાતો દ્વારા તેમને માર્ગદર્શન પણ મળે બરાબર છે નવીન ઉકેલો નવું તેઓ ડેવલપ કરે એ વસ્તુ પ્રદર્શિત કરી શકો અને ઇનામ પણ મળશે જ તો જે જીતશે ને એને ચાલીસ લાખ રૂપિયા રનર અપ છે તેને વીસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે નોટ કરજો આરબીઆઈ દ્વારા કોના દ્વારા આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થીમ યાદ રાખજો સ્માર્ટર ડિજિટલ પેમેન્ટ ઓકે સ્માર્ટર ડિજિટલ પેમેન્ટ આરબીઆઈની વાત થઈ છે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તો તમે જોઈ શકો છો આરબીઆઈનો લોગો પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયું છે કે આ જે પ્રાણી દેખાય છે ને એ પ્રાણી કયું છે તો નોટ કરજો આ પ્રાણીને કહેવાય છે રોયલ બેંગોલ ટાઈગર શું કહેવાય છે રોયલ બેંગોલ ટાઈગર આ જે ઝાડ છે તે ઝાડને શું કહેવાય છે તો પામ ટ્રી કહેવાય છે શું કહેવાય પામ ટ્રી એટલે તાડનું ઝાડ કહી શકાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં કોલકાતામાં તેની સ્થાપના થઈ હતી હાલમાં હેડક્વાર્ટર તેનું મુંબઈમાં છે અને શક્તિકાંત દાસ છે તે તેના ગવર્નર છે પચીસમાં નંબરના જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આરબીઆઈ પછી બીજી એક વસ્તુ છે કે આરબીઆઈમાં આરબીઆઈના પ્રથમ ગવર્નર કોણ હતા તો એબીસીડી યાદ રાખવાની મેં તમને લાસ્ટ ટાઈમ પણ શીખવાડ્યું હતું એબીસીડી એટલે એસ એટલે સ્મિથ જેઓ આરબીઆઈના પ્રથમ બ્રિટિશ ગવર્નર હતા સીડી પરથી યાદ રાખવાનું છે સીડી દેશમુખ જેઓ આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર હતા આરબીઆઈમાં આના સિવાય ચાર ડેપ્યુટી ગવર્નર હોય કેટલા હોય છે ચાર ડેપ્યુટી ગવર્નર તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે તેમનું નામ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ ઘણી બધી વખત ઓકે આગળ વધીશું મિત્રો તો તાના રીરી સંગીત મહોત્સવ છે તેને ફેસબુક અને યુટ્યુબ પર લાઈવ દેખાડવામાં આવશે લાઈવ કરશે તેને યાદ રાખજો તાના રીરી મહોત્સવની વાત કરીએ તો બે હજાર દસમાં માં આની શરૂઆત થઈ હતી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી ઓકે અને યાદ રાખજો આ જે મહોત્સવ છે તે સંગીત બેલડી જેમને કહીએ છીએ તાના રીરી તાનારીરી કોણ તો આપણા જે નરસિંહ મહેતા હતા નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠાની તેઓ બંને પુત્રીઓ હતી અને વડનગરમાં દર વર્ષે આ મનાવવામાં આવે છે આ વખતે બાર અને તેર નવેમ્બરના રોજ આનું આયોજન થવાનું છે એટલે લોકો ઘરે બેઠા જોઈ શકે ને લાઈવ એના માટે ફેસબુક અને યુટ્યુબ પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને જિલ્લામાં મુખ્ય શહેરોમાં એલ સ્ક્રીન છે એના પર પણ આ દર્શાવવામાં આવશે તાનારીરી સંકુલમાં બારમી તારીખથી સાંજે સાડા સાત વાગે મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે બરાબર છે વાત મિત્રો તો તાનારીમાં તમને કહી દઉં કે તાનારીરી છે બે હજાર સોળમાં જ્યારે યોજાયો હતો ને ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ થયો હતો છસો ચાલીસ જેટલા છસો ચાલીસ જેટલા જે હાર્મોનિયમ વાદકો હોય છે ને હાર્મોનિયમ વાદકો આર્ટિસ્ટ એમણે રાષ્ટ્રગાન ગાયું હતું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ આવ્યું બે હજાર ઓગણીસમાં વર્લ્ડ રેકોર્ડ થયો હતો કે સો તબલા વાદકો અને અડતાલીસ થાટ તેમણે વગાડ્યા એક કલાકમાં પછી એકસો આઠ વાસળી વાદકોએ શું કર્યું છે અલગ અલગ રાગ આ ઉપરાંત રાષ્ટ્રગાન બરાબર છે વૈષ્ણવજન આ બધી વસ્તુ શું કર્યું છે અડધા કલાકમાં કરી છે અને યાદ રાખ લેજો શીતલ બારોટ એમણે નવ અલગ અલગ રાસ એક મિનિટમાં કર્યા તો આ બધી વસ્તુ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ખાસ યાદ રાખ લેજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખજો તાના રીરી મહોત્સવ અહીંયા વડનગરનું નામ લીધું છે તો મિત્રો તમારા માટે પ્રશ્ન છે કે વડનગરના સુંઢિયા ગામના એક આપણા પેરાલિમ્પિક ખેલાડી છે તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો ટોક્યો પેરાલિમ્પિકમાં એમનું નામ તમારે જણાવવાનું છે મને કમેન્ટ બોક્સમાં લખીને વડનગરનું નામ લીધું છે તો બીજું પણ યાદ રાખવાનું છે કે વિશ્વમાં સૌથી મોટામાં મોટું જે જૂનામાં જૂનું જે મ્યુઝિયમ આવેલું છે તેનું નામ કયું છે એટલે મોટા મોટું ના કહી શકે પરંતુ વિશ્વનું પ્રખ્યાત મ્યુઝિયમ છે જેને કહેવાય છે આપણે એથેન્સ ગ્રીસમાં આવેલું એથેન્સ મ્યુઝિયમ તો એવા જ પ્રકારનું વડનગરમાં જમીનની અંદર ત્રણ માળ હોય એવું મ્યુઝિયમ બનાવવામાં આવશે એ નોટ કરજો બરાબર આગળ વધતાં પહેલાં જણાવી દઉં વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો એક લાઇક કરવાનું છે ત્રણ મિત્રોને શેર કરવાનું છે આપણી જે નવી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે એકવાર તમે જોઈ લેજો જોવાના બાકી હોય તો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં આવેલા રિપોર્ટ અનુસાર કુપોષણથી પીડિત બાળકોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે કુપોષણથી પીડિત બાળકોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો સાચો આન્સર છે મિત્રો ભાર ગુજરાત છે ત્રીજા નંબર ઉપર કયા નંબર પર છે ત્રીજા નંબર ઉપર એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈમાં ખુલાસો કરો એમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમ નંબર પર વાત કરીએ તો મહારાષ્ટ્ર છે એમએચ બીજા નંબર પર વાત કરીએ તો બિહાર છે અને ત્રીજા નંબર પર છે આપણું ગુજરાત જોઈ લઈએ આપણે શું છે તે રિપોર્ટ તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ આપણું જે મંત્રાલય છે તેમણે આંકડાઓ આપ્યા એ આંકડાઓ મુજબ કુપોષણનો સૌથી વધુ શિકાર બનેલા બાળકોની વાત કરીએ તો પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર બીજા નંબરે બિહાર ત્રીજા નંબર પર આપણું ગુજરાત છે દેશમાં વાત કરીએ તો ટોટલ તેત્રીસ લાખ કરતાં વધુ બાળકો કુપોષણથી પીડિત છે મિત્રો ખૂબ ખરાબ બાબત કહી શકીએ જેમાંથી અડધાથી વધુ અત્યંત ગંભીર રીતે કુપોષણથી પીડિત કહી શકીએ ગયા વર્ષની સરખામણીમાં વાત કરીએ તો ગંભીર કુપોષણથી પીડિત બાળકોમાં એકાણું ટકાનો વધારો થયો છે નાઇન્ટી વન પર્સન્ટનો વધારો ડબલ જ કહી શકો તમે અને આરટીઆઈમાં આ જવાબ આપવામાં આવ્યો હતો તો મહારાષ્ટ્રમાં છ પોઈન્ટ સોળ લાખ જેટલા બાળકો કુપોષણથી પીડિત બિહારમાં સાત ચાર પોઈન્ટ પંચોતેર લાખ અને ગુજરાતમાં ત્રણ પોઈન્ટ વીસ ત્રણ પોઈન્ટ વીસ કે ત્રણ પોઈન્ટ અઠ્યાવીસની આસપાસ તમે કહી શકો છો જે પણ આંકડો છે પરંતુ ખૂબ ખરાબ બાબત કહી શકાય મિત્રો ઓકે અહીંયા તમારા માટે પ્રશ્ન છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે તમને આજે હું એમની ઇમેજ દર્શાવીશ ઇમેજ પરથી તમને નામ આપવાનું છે તો તમે ઇમેજમાં જોઈ શકો છો તમારે નામ જણાવવાનું છે આમણે જ છે અને આપણા ગુજરાતની વાત કરીએ ગુજરાતના કોણ છે તો મનીષાબેન વકીલ છે તમે ઇમેજમાં જોઈ શકો છો શું નામ છે તેમનું મનીષા વકીલ નોટ કરજો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે મનીષા વકીલ તાજેતરમાં ભારતના બોતેરમાં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે મિત્રો ગઈકાલે કે પરમ દિવસે જ આપણે ભણ્યા હતા ને ગઈકાલે જ ભણ્યા હતા એકોતેરમા ગ્રાન્ડ માસ્ટર અને હવે આવી ગયા છે બોતેરમા નંબરના ગ્રાન્ડ માસ્ટર તો સાચો જવાબ રહેશે મિત્રો બોતેરમાં નંબરના બન્યા છે મિત્રભા ગુહા તમે ઇમેજમાં જોઈ શકો છો કોલકાતાના છે ક્યાંના છે કોલકાતાના છે વેસ્ટ બંગાળ બોતેરમા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે મિત્રભા ગુહા ઓકે કોલકાતાના છે માસ્ટર અને તેમણે તાજેતરમાં જ જીએમ થર્ડ મિક્સ બસો વીસ નોવિસેડ સર્બિયા ખાતે તેમના ત્રીજા અને અંતિમ જીએમ ધોરણ છે તેને સુરક્ષિત કરીને એની એની જરૂરિયાત જે હતી પૂર્ણ કરી પછી ભારતના બોતેર નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે બરાબર તેમનો જે ઇલો સ્કોર કહેવાય ને તે પચીસોની ઉપર લઈ જવું પડે બરાબર એ પણ ઉપર લઈ ગયા અને બીજા જે ધારા ધોરણો છે તે બધા તેમણે પૂર્ણ કર્યા અને તેઓ બની ગયા બોતેરમાં નંબરના ગ્રાન્ડ માસ્ટર મિત્રો તમે ઇમેજમાં જોઈ શકો છો આપણે ભણ્યા હતા હર્ષિલ રાજા હર્ષિત રાજા જેઓ આપણા ભારતના અગણસિત્તેરમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા ત્યારબાદ આપણે ભણ્યા હતા એ રાજા ઋત્વિક શું નામ છે એ રાજા ઋત્વિક એ રાજા ઋત્વિક તો એવો બન્યા હતા આપણા સિત્તેર નંબરના ગ્રાન્ડ માસ્ટર ત્યારબાદ ત્યારબાદ તમારા માટે તમારા માટે પ્રશ્ન આવી ગયો છે આમનું નામ શું છે આપણે આગળ જ જોઈ લીધું છે આમનું નામ કમેન્ટ બોક્સમાં લખો જેઓ આપણા ઇકોતેરમા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે કેટલામાં નંબરના ઇકોતેરમાં નંબરના અને તમને બધાને ખબર છે આપણા ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે તો વિશ્વનાથ આનંદ અને તેમની આત્મકથાનું નામ છે માઇન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઓગણીસો ઇઠ્યાસીમાં ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા ઓગણીસો એકાણું બાણુંમાં તેમને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો જેનું નામ હવે ચેન્જ થઈ ગયું છે પહેલાં રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ કહેવાતો હવે કહેવાય છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આ વાત થઈ કરીએ આપણે પુરુષોમાં જો પુરુષોમાં એક બીજી વસ્તુ નોટ કરવાની કે સૌથી નાની વયના ભારતમાં નાની વયના ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ છે અને વિશ્વમાં પૂછાય વિશ્વના નાની વયના તો અભિમન્યુ મિશ્રા અભિમન્યુ મિશ્રા આમ તો ભારતીય મૂળના છે પરંતુ અમેરિકન છે બરાબર એ નોડ કરવાનું મહિલાઓમાં વાત કરીએ મિત્રો તો સુબ્રમણ્યમ વિજ્યાલક્ષ્મી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો બરાબર છે એજ એસ વિજ્યાલક્ષ્મી આમને કહી શકો તો તેઓ શું છે ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર છે અહીંયા તમે જોઈ શકો છો ભારતના સૌથી નાની વયના જે ગ્રાન્ડ માસ્ટર છે તેમનું નામ છે હમ્પી કોનેરુ અથવા કોનેરુ હમ્પી અને વિશ્વના સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો ચીનના છે હુ યિફાન શું નામ છે હુ યીફાન તો આટલી વસ્તુ તમારે નોટ કરવાની છે શું છે આટલી વસ્તુ નોટ કરવાની છે આગળ વધીએ આપણે ત્યારબાદ જોઈશું મિત્રો આપણું શ્રી શ્રીનગર એરપોર્ટ છે જે જમ્મુ કાશ્મીર આપણું યુનિયન ટેરેટરીમાં આવેલું છે તેને મુખ્ય એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો શું કરવામાં આવ્યું છે મુખ્ય એરપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે શ્રીનગર એરપોર્ટને ઇકોનોમિકલ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ બે હજાર આઠની જે કલમ બે છે એની પેટા કલમ એક છે એના દ્વારા આપેલી સત્તાઓનો ઉપયોગ કરીને આને મુખ્ય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે હવે શ્રીનગરમાં સારજા અને સંયુક્ત આરબ એમિરાત યુનાઇટેડ આરબ એમિરાત વચ્ચે પ્રથમ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું આ નિર્ણય સાથે આપણે વાત કરીએ તો શ્રીનગર એરપોર્ટ પર એરોનોટિકલ સેવાઓ માટે ટેરિફ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી એ છે જે એરા કહેવાય છે એરા એના દ્વારા ટેરિફ નક્કી કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર એરા એક્ટ મુજબ એરપોર્ટને મુખ્ય એરપોર્ટ તરીકે નિયુક્ત કરી શકે છે જે ઓછામાં ઓછા પાંત્રીસ લાખના વાર્ષિક પેસેન્જરનું ટ્રાફિક ધરાવતા હોય પાંત્રીસ લાખ જેટલું ટ્રાફિક હોય ને વાર્ષિક રીતે તો તેને મુખ્ય એરપોર્ટ જાહેર કરી શકાય છે નહીં તો પછી તેને ગોણ એરપોર્ટ કહેવાય છે નોટ કરી લેજો શ્રીનગર એટલે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરની વાત કરીએ મિત્રો તો જમ્મુ કાશ્મીરના જે હાલમાં જે લેફ્ટનન્ટ ગવર્નર છે તેમનું નામ છે મનોજ સિન્હા પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નરનું નામ હતું ગિરીશચંદ્ર મુર્મુ જેઓ હાલમાં આપણા કેગ છે કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એકસો અડતાલીસમાં નંબરની તેની કલમ કહી શકાય અને જમ્મુ કાશ્મીરનું નામ લો તો યાદ રાખજો કે જમ્મુ કાશ્મીર છે તેમાં સોળસો મીટરની ઊંચાઈ પર કેસર ઉગે છે ભારતમાં એકમાત્ર રાજ્ય જે કેસરનું ઉત્પાદન કરે કેરી વાત નથી કરતો કેસરની વાત કરું છું બરાબર છે એ પણ નોટ કરી લેજો અને જમ્મુ કાશ્મીરનું વિફાન વિયાન ગામ છે તે કયું છે કોવિડ નાઇન્ટીન અંતર્ગત સો ટકા રસીકરણ કરવાવાળું ગામ છે શહેરનું નામ પૂછાય તો શહેરનું નામ કયું આવશે ભુવનેશ્વર કોવિડ નાઇન્ટીન અંતર્ગત સો ટકા રસીકરણ જો જો તમને એવું પૂછવામાં આવે કે રાજ્ય કયું છે તો હિમાચલ પ્રદેશ અને યુનિયન ટેરેટરી પૂછાય તો લદ્દાખ જેને સો ટકા કોવિડ નાઇન્ટીન રસીકરણ કર્યું હોય બરાબર હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ સવાલ છે કે સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ વય મર્યાદા કેટલી હોય છે તો સિક્સટી ફાઈવ યર્સ અને હાઈકોર્ટના પૂછાય તો બાસઠ વર્ષ સેકન્ડ છે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે બનાવી હતી પિંગલી વેંકૈયાએ તેનું માપ થ્રી ઝેમ ટુ હોય છે યાદ રાખજો ત્રીજો સવાલ ભારતની રાજ્યસભાના મહત્તમ સભ્ય સંખ્યા જણાવો તો રાજ્યસભાના સભ્ય પૂછ્યું છે મિત્રો તો ટોટલ કેટલા કહી શકે મેક્સિમમ બસો પચાસ લોકસભાના તો બસ તો પાંચસો પચાસ ચોથું છે પડોશી દેશના આક્રમણ સમયે લડાઈ ચાલુ રાખવાનો આદેશ કોણ આપે છે તો રાષ્ટ્રપતિ આપી શકે અને પાંચમું છે સીધી ચૂંટણી લડ્યા સિવાય સંસદના કયા ગૃહના સભ્ય બની શકાય છે તો રાજ્યસભાના સભ્ય બની શકાય છે જેને ઉપલું ગ્રહ કહેવાય છે સંસદનું નીચલું ગ્રહ એટલે લોકસભા રાજ્યસભાના સભ્ય છે કોણ હોય રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય તેને સભાપતિ કહેવાય અને તે આપણા વાઇસ પ્રેસિડન્ટ હોય હાલમાં છે વેંકૈયા નાયડુ લોકસભાના જે સ્પીકર છે તેને સ્પીકર કહેવાય અધ્યક્ષને તે છે ઓમ બિરલા રાજસ્થાન કોટાના છે તેઓ હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાઈ ગયેલા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો પ્રથમ સવાલ ચંદ્ર પર કયા અવકાશ યાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે તો યાદ કરજો ચાર્લ્સ ડ્યુક ચાર્લ્સ ડ્યુકે મોકલેલી છે સેકન્ડ છે ભારતમાં બનેલ પ્રથમ મિસાઇલ નૌકાનું નામ શું છે વિભૂતિ ઘણીવાર સવાલ પૂછાયો નાઇન્ટીન સેવન્ટી ફાઇવમાં ભારતમાં પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ કરાયો તેનું નામ શું હતું ઓગણીસો પંચોતેરમાં આર્યભટ્ટ બરાબર આર્યભટ્ટ અને તે રશિયાની મદદથી આપણે લોન્ચ કર્યો હતો બરાબર ખાસ નોટ કરજો ચોથું છે ભારતમાં નિર્મિત વિશ્વ સ્તરનું હલકું લડાયક વિમાન નીચેના પૈકી કયું છે તેજસ પાંચમું છે કયા વૈજ્ઞાનિકે ભારતની અવકાશ ભારતનો અવકાશ યુગમાં પ્રવેશ કરાવ્યો તો આ તો તમને ખબર હોય જ ડૉક્ટર વિક્રમ સારાભાઈ આપણા અવકાશ વિજ્ઞાનના પિતા કહેવાય છે તેઓ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ વાણિજ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ લીડ્સ ઇન્ડેક્સમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો પ્રથમ સ્થાને સેકન્ડ છે કે તાજેતરમાં કયા રાજ્યએ પ્રથમવાર દેશનું વાંસથી બનેલ ક્રિકેટ બેટ અને સ્ટમ્પ બનાવ્યું છે તો ત્રિપુરાએ હવે મિત્રો જોઈશું તમને મેં જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ પ્રથમ પ્રશ્ન મને યાદ આવે છે તો આરબીઆઈના ચાર ડેપ્યુટી ગવર્નર એમના નામ બોલીશ અહીંયા લખીશ મિત્રો એક હા લખી દઉં ચલો એક તો છે માઇકલ ડી પાત્રા બરાબર છે બીજા છે મહેશ કુમાર જૈન ત્રીજા છે રાજેશ્વર રાવ શું છે રાજેશ્વર રાવ અને ચોથાનું નામ છે આ ટી રવિશંકર ટી રવિશંકર અને તેઓ છેલ્લા બન્યા છે એટલે લેટેસ્ટ બન્યા છે સેકન્ડ સવાલ મને યાદ આવે છે શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે વિશ્વમાં શિક્ષણ દિવસ વિશ્વમાં ક્યારે મનાવવામાં આવે ચોવીસમી જાન્યુઆરી ત્રીજો સવાલ મને યાદ આવે છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહું છું નોટ કરજો એનું હેડક્વાર્ટર આવેલું છે હેગ નેધરલેન્ડમાં ચોથો સવાલ પૂછો તો તે મહિલા બાળ વિકાસ મંત્રી કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે સ્મૃતિ ઈરાની ઓકે નોટ કરી લેજો બરાબર છે અને કવિ નર્મદની જે આત્મકથા મેં તમને પૂછ્યું હતું એનું નામ શું છે મારી હકીકત અને ઇકોતેરમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે સંકલ્પ સિન્હા એ પણ નોટ કરજો ઓકે હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં ગોવા મેરીટાઇમ કોન્કલેવની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું અને સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં અવકાશમાં ચાલનાર પ્રથમ ચીની મહિલા અવકાશ યાત્રી કોણ બની છે જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલ તેના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબ્સક્રાઈબ કરવાનું બાકી હોય બંને ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવે નાઇસ ડે જય હિન્દ અને જય ભારત